જાલોદમાં કરા સાથે વરસાદ થયો છે જાલોદના મીરાખેડી ગામમાં બરફના કરા સાથે વરસાદ થયો દાહોદ જિલ્લામાં કરા સાથે વરસાદ વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ ચિંતા જોવા મળી રહી છે વાતાવરણમાં ઠંડક ચોક્કસથી પ્રસરી ગઈ છે કારણ કે સામાન્ય વરસાદ જોવા નથી મળ્યો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હતી ગુજરાત પર હજી પણ રહેવાની છે એ દરમિયાન દાહોદના દ્રશ્યો કે જેમાં સામાન્ય વરસાદ નહીં કરા સાથે વરસાદ પડ્યો છે મોટા મોટા બરફના જે કરા છે તે પડતા આમાં જોવા મળી રહ્યા છે અનેક ગાડીઓ અનેક વાહનોને પણ નુકસાન થયું હોવાની જાણકારી છે કારણ કે કરાની જે સાઈઝ છે તે એટલી મોટી છે કારણ કે મોટા મોટા જાણે કરા વાગતા હોય તે પ્રમાણેનો વરસાદ અને અહેસાસ થતો લોકોને જોવા મળી રહ્યો છે દાહોદના દ્રશ્યો પણ આપને બતાવી રહ્યા છે અનેક લોકોના વાહન માં પણ નુકસાન થયું હોવાની જાણકારી છે પંચમહાલની ગોધરા જીઆઈડી ખાતે આવેલી બોમ્બે ચોપાટી મિલ્ક પ્રોડક્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે શોર્ટ સર્કિટ થતા એસી પેનલમાં આગ લાગવાની ઘટના બની હતી ફેક્ટરીના ત્રીજા મંજલે લાગેલી આગે અંદરના ભાગે રો મટીરિયલ હોવાથી જોત જોતામાં વિકરાલ સ્વરૂપ ધારણ કરી લેતા દોડધામ મચી ગઈ હતી બપોરના સમયે લાગેલી આગને કાબુમાં નહીં લાવતા હાલોલ કાલોલ શહેરા અને લુણાવાડા બ્રિગેડ ટીમ મદદે આવી હતી ઘટનાની જાણ થતાં પ્રાંત અધિકારી મામલતદાર અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા સાવચેતીના ભાગરૂપે આજુબાજુની કંપનીઓના કર્મચારીઓને પણ કામગીરી બંધ કરી બહાર કાઢી લેવાયા હતા કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવાયો હતો જોકે ચેકપોસ્ટ પર એરગન સાથે પાંચ લોકો સકંજામાં પોલીસે આરોપી સાથે ચોત્રીસ છરા જપ્ત કર્યા છે વાહન ચેકિંગ સમયે પોલીસની કાર્યવાહી જોવા મળી છે સાપુતારા પોલીસે ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે નાસિક ચાંદોડના કેટલાક એનો ઇનોવા ક્રિસ્ટા ગાડી આવેલા હતા એમની ગાડીને ચેક કરતા એ નાકા ઉપરથી એમની પાસેથી એક એરગન નીકળી હતી મળી આવી હતી અને એમ એરગનમાં લગભગ ચોવીસ જેટલા છરા હતા આ છરાઓ બધા મેટલ બોલ્સ હતા બધા એટલે કે ધાતુના છરા હતા એ છરાને કારણે જો એરગન એરગનનો ઉપયોગ કરવામાં આવે તો ચોક્કસપણે ગંભીર ઇજા પહોંચાડી શકે એવી આ એરગન હતી થી સમાચાર મળી રહ્યા છે બે પોઈન્ટ છોતેર કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો છે વાઘોડિયાના વેસણીયા ગામે એસઓજીની કાર્યવાહી ગાંજા જથ્થા સાથે પંક્તિ રાવલની ધરપકડ આરોપી ગાંજાનું છૂટક વેચાણ કરતો હતો એક આરોપી કલ્પેશ બારૈયા વોન્ટેડ જાહેર તો પંકિત રાવલની ધરપકડ કરવામાં આવી છે પંકિત રાવલની પૂછપરછમાં વધુ માહિતી સામે આવી છે વાતાવરણમાં પણ આવી ગયો છે છે અંબાજીમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું બપોર બાદ અંબાજીમાં વરસાદ ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદ થયો છે ભારે ઉકળાટમાં વરસાદથી લોકોને રાહત મળી છે તો જે રીતના કમોસમી વરસાદની માવઠાની આગાહી હતી તે પ્રમાણેના દ્રશ્યો એક તરફ અંબાજીની અંદરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કોઈ પણ દ્રશ્યો ચોમાસાના નથી હાલમાં જે વરસાદ થયો તે સમયના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે ગાજવીજ થઈ પહેલા અને ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ અને બપોર બાદ ઓચિંતો માહોલ બદલાઈ ગયો હતો વાદળ્યું વાતાવરણ અનેક વિસ્તારમાં જોવા મળ્યું છે ગુજરાતના પરંતુ બે જગ્યાએથી સમાચાર કે જ્યાં આગળ વરસાદ થઈ રહ્યા હોવાની જાણકારી છે બે દિવસની વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગે જે વાતાવરણ પલટો થવાની આગાહી આપી છે તે જોતા શક્તિપીઠ અંબાજી ધામમાં છે બપોર બાદ આજે વાતાવરણમાં એક એક પલટો જોવા મળ્યો છે અને બપોર બાદ જે છે સમગ્ર અંબાજી પંથકમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે આકાશમાં કાળા ડિબાંગ વાદળો થયો આપણને બતાવવા માંગીશું બપોર બાદ જે છે અંબાજી ધામમાં જે અંબાજી પંથકમાં વરસાદની જે શરૂઆત થવામાં આવી છે ધીમી ધારે વરસાદની શરૂઆત થવામાં આવી છે અને આ વરસાદના પગલે ખેતરોમાં છે જે ઘઉં કાપેલા પડ્યા છે ઘઉં કાપેલાને પગલે ખેડૂતોમાં ચિંતાનો વિષય બન્યો છે અને હજી જે કેટલોક પાક જે એ કાપવાનો પણ બાકી છે ત્યારે આ કમોસમી વરસાદ કહે છે કે વરસાદી માવઠું છે એ ખેડૂતો મનમાં સતત ચિંતાનો વધારો કરી રહ્યો છે હાલ હાલત જે રીતે ગરમીનો બફાટ હતો તેને લઈ વરસાદના લઈ અને જે આંશિક છે એ ગરમીમાં માનસિક રાહતનો અનુભવ ચોક્કસપણે થયો છે પણ ખેડૂતોની ચિંતામાં સતત વધારો જોવા મળી રહ્યો છે મહેન્દ્ર અગ્રવાલની જેટલી ગુજરાતી અંબાજી તો હાલમાં ભરૂનાળી માવઠાના બે અલગ અલગ દ્રશ્યો દાહોદ અને અંબાજીના અમે આપણે બતાવી રહ્યા છીએ કમોસમી વરસાદથી ખેડૂતો ચોક્કસથી ચિંતિત છે પરંતુ જે પ્રમાણે હવામાન નિષ્ણાંતોની આગાહી હતી હવામાન વિભાગ તરફથી આગાહી હતી તે પ્રમાણે માહોલ જોવા મળી રહ્યો છે દાહોદની અંદર અંબાજીની અંદર આ વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો છે અને અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ભારે વરસાદ થયો હોવાની વાત છે જેમ કે દાહોદની અંદર જાલોદ લીમડી વરોડ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો છે તો અંબાજીમાં પણ બપોર બાદ ભારે વરસાદ થયો છે અને લોકોને ઉકળાટમાંથી રાહત મળી છે ગુજરાતમાં ત્રણ દિવસ બાવઠાની આગાહી થંડસ્ટ્રોમ સાથે સામાન્ય વરસાદની આગાહી તેર થી પંદર એપ્રિલે વરસાદની આગાહી છે આગામી પાંચ દિવસ વાદળછાયું વાતાવરણ પણ રહેશે તેર એપ્રિલે થંડસ્ટ્રોમ સાથે વરસાદની શક્યતા વલસાડ નવસારી સુરતમાં વરસાદની શક્યતા ભરૂચ કચ્છ ગીર સોમનાથમાં વરસાદની શક્યતા ચૌદ એપ્રિલે થંડરસ્ટ્રોમ સાથે વરસાદની શક્યતા નર્મદા છોટાઉદેપુર દાહોદમાં વરસાદની શક્યતા અરવલ્લી સાબરકાંઠા કચ્છ ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી છે પંદર એપ્રિલે કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે સાબરકાંઠા અરવલ્લીમાં સામાન્ય વરસાદની શક્યતા મહિસાગર દાહોદમાં સામાન્ય વરસાદની શક્યતા પંદર એપ્રિલ સુધી બે થી ત્રણ ડિગ્રી તાપમાન પણ ઘટશે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ પણ રહેશે अहमदाबाद में तापमान में पारो इकतालीस डिग्री डे वन से डे टू तक ड्राई वेदर प्रिवेल करेगा और डे थ्री डे फोर डे फाइव में आइसोलेटेड प्लेसेस में लाइट रेन होने का पूर्वानुमान दिया गया और साथ में थंडर स्टॉर्म की भी वार्निंग दी गई है डे थ्री डे फोर डे फाइव में और डे थ्री डे फोर डे फाइव में जहां पे लाइट रेन आइसोलेटेड प्लेसेस में साथ में थंडर स्टॉर्म होंगे है वो जिले हैं नर्मदा डे थ्री के लिए वलसाड़ नौसारी सूरत भरूच और सौराष्ट्र का एक जिला है गिर सोमनाथ और कच्छ और डे फोर की बात करेंगे जहाँ पे लाइट रेन साथ में थंडर स्टॉर्म होंगे आइसोलेटेड प्लेसेस पे वो जिले हैं नर्मदा छोटा उदयपुर दाहोद अरावली सबरकंठा कच्छ और गिर सोमनाथ और डे फाइव की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया साथ में थंडर स्टॉर्म का भी જેમાં ભરૂચ સુરત નવસારી અને વલસાડ નો સમાવેશ થાય છે અને તેની સાથે ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો આ તરફ કચ્છનો એ વિસ્તાર અને ત્યારબાદ સૌરાષ્ટ્રનો ગીર સોમનાથ ત્યાં આગળ તેર તારીખે કમોસમી વરસાદની શક્યતા જોવા મળી રહી છે એના પછી ચૌદ તારીખની વાત કરીએ ચૌદ તારીખે નર્મદાની અંદર વરસાદની શક્યતા છે ત્યારબાદ છોટા છોટાઉદેપુરમાં પણ એ પ્રમાણની શક્યતા છે દાહોદ અરવલ્લી અને સાબરકાંઠાના વિસ્તારો કે જ્યાં આગળ વરસાદ ચૌદમી થઈ શકે છે કચ્છ અને ગીર સોમનાથમાં પણ ચૌદમી તારીખે વરસાદની શક્યતા જોવા મળી રહી છે અને ત્યારબાદ વાત કરીએ પંદર તારીખની કારણ કે ત્રણ દિવસ સુધી એ પરિસ્થિતિ છે આજે જેમ અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે તેવો વરસાદ પંદર તારીખે અરવલ્લી સાબરકાંઠા મહીસાગર અને દાહોદમાં પણ જોવા મળી શકે છે

એનું ધ્યાન રાખવા ઊંચાઈ મૂકે ચાર ઈંડા થી વધારે મૂકે તો વધુ વરસાદની આગાહી કરતા અને જ્યારે ત્રણ ઈંડા જુએ જોવે અને નીચાણવાળી જગ્યા હોય ત્યારે એવું માનતા કે આ વખત વધુ વરસાદ નથી એટલે એ પ્રમાણે પાક ની પસંદગી કરતા ચાર ઈંડા જો ઠેર જગ્યાએ જોવા મળતા હોય તો મીન્સ કે ચોમાસું સારું જશે અને હવે વાત કરીએ મહાસંગ્રામની રાજીનામું અંગત કારણોસર કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા હોવાની જાણકારી પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને આપ્યું રાજીનામું સુરેન્દ્રનગર બેઠક પરથી અપક્ષ લડે તેવી શક્યતા હાલમાં જોવામાં આવી રહી છે તો જ્યાં આગળ અનેક નારાજગી કારણો આ પત્રની અંદર લખવામાં આવ્યા છે ચૂંટણી પહેલા કોંગ્રેસને આ ઝટકો લાગ્યો છે પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલનું કોંગ્રેસમાંથી રાજીનામું અંગત કારણોસર કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હોવાનું આ પત્રની અંદર ઉલ્લેખ કરાયો છે

પણ મારે એવું જ નથી કોંગ્રેસમાં એટલે તમને હેરાન કરતા હતા આ લોકો તકલીફ આપતા હતા કઈ મને શું તકલીફ આપે અચ્છા તો તમે એવી પણ વાત છે કે અપક્ષ ઉમેદવારી કરવાના છો હે અપક્ષ ઉમેદવારી કરવાના છો આપ હવે બે ત્રણ દિવસ પછી ખબર પડે અત્યારે કઈ નહીં સમાજ તો આપનો કહેતો હતો કે સોમાભાઈ આપ આગળ વધો અમે તમારી સાથે જઈએ બે ત્રણ દિવસ પછી વિચાર કરી શકે શું કરવું એ અચ્છા પણ તમે કોઈ સમર્થકો શું કહી રહ્યા તમારા તમારા સમર્થકો શું કે છે તમને શું કે છે તમારા સમર્થકો સમર્થકો તો કે છે કે લડવું જોઈએ પણ મારે વિચારવો ખબર ને અચ્છા કયા કયા મુદ્દાઓ છે જેને વિચારમાં લઈ રહ્યા છો હાલમાં આપ કયા મુદ્દાઓને ધ્યાનમાં લઈ રહ્યા છો હાલમાં આપ મુદ્દાઓ કશો નહીં હવે આખી જિંદગી લડ લડે કર્યું છે પછી શાંતિ રાખવી હા તો રાજીનામું આપ્યું એનું કારણ ચૂંટણી લડવાનું એવું નથી ને

સુરેન્દ્રનગરના કયા મુદ્દાઓ સોમાભાઈ જીતીને પૂરા કરી શકો એમ લડવાનો બે ચાર દિવસ પછી વિચાર રાજીનામું આપ્યું એવા અચ્છા અને કયા કારણોસર રાજીનામું આપ્યું અંગત કારણોસર રાજીનામું આપ્યું જી આભાર તો સોમાભાઈ રાજીનામું આપ્યું છે લડવાની ઈચ્છા છે પરંતુ આખી જિંદગી ચૂંટણી લડ્યો હોવાની પણ વાત તેઓએ કરી સાથે તે પણ વાત કરી કે અન્યાય થયો છે તેમની સાથે જેના કારણે પણ આ રાજીનામું આપ્યું છે પ્રદેશ પ્રમુખને રાજીનામું આપ્યું છે સમર્થકો પણ કહી રહ્યા છે તેમના કે ચૂંટણી લડવી જોઈએ તેવી વાત તેઓએ કરી છે પ્રધાનમંત્રી ગુજરાતમાં કરશે પક્ષોને તેર થી પંદર દિવસ મળશે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રીઓ કરશે પ્રચાર કેન્દ્રીય મંત્રીઓ અને રાષ્ટ્રીય નેતાઓ પણ કરશે પ્રચાર એકવીસ એપ્રિલ થી પાંચમી મે સુધી ગુજરાતમાં જામશે પ્રચાર જે ત્રીજા તબક્કાની અંદર આખું ગુજરાત સમાવેશ છે છવ્વીસ છવ્વીસ બેઠકો તો વીસ એપ્રિલ પછી ગુજરાતમાં આવશે ચારે ચાર ઝોન ની અંદર છ થી આઠ સભાનું આયોજન કરવામાં આવ્યું છે સાથે રોડ શો નું પણ આયોજન કરવામાં આવ્યું હોવાની જાણકારી છે સૌથી વધારે મહત્વની વાત એ પણ છે કારણ કે રાજકીય પક્ષોને તેર થી પંદર દિવસનો સમય મળશે પ્રચાર કરવા માટે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ ત્રીજા તબક્કાના મતદાનની શરૂઆત પહેલા ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પૂરેપૂરો પ્રચારનો પ્રયાસ જે છે તે ગુજરાતમાં કરતા જોવા મળશે ગાંધીનગરના કમલમમાં ભાજપની બેઠક યોજાઈ અન્ય ભાષાભાષી સમાજના સંગઠનના કાર્યકર્તાઓની બેઠક યોજાઈ હતી બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર ઉપસ્થિત રહ્યા હતા આઈ કે જાડેજા પ્રદીપસિંહ પરમાર સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આખા ગુજરાતમાં અન્ય ભાષી સમાજના લોકો વસે છે જેથી આગામી સમયમાં અન્ય ભાષાભાષી સમાજના અલગ અલગ ચાર સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે એ લોકોને જે અમારું સંગઠન છે એના માધ્યમથી દરેક લોકસભા સહ અમારે કાર્યક્રમો કરવા વોર્ડના બુથ સુધી જે આપણા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલજીની પહેલ છે કે દરેક લોકસભા સીટ પાંચ લાખ મતોથી વધારે જીતવાની છે એમાં અન્ય ભાષાભાષી સેલ જે અન્ય પ્રાંતના લોકો વસે છે એમને પણ એક્ટિવેટ કરી અને એમનું મોટું મતદાન બપોર પહેલાં થઈ જાય એ પ્રમાણેના કાર્યક્રમોનું આયોજન કરવા માટે આજની મુખ્ય બેઠક મળી છે સાબરકાંઠા લોકસભા ભાજપ ઉમેદવાર શોભનાબેનનો પ્રચાર શરૂ થયો છે મોડાસાના ઈચાડી અંબાજી માતાજી મંદિરે દર્શન કરી પ્રચારને શ્રી ગણેશ કર્યા જ્યારે કોંગ્રેસ સેલના પ્રમુખ નિકુંજ રાઠોડ સહિત ત્રીસ કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે મંત્રી ભીખુસિંહજી અને શોભનાબેને ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું કોંગ્રેસ છોડી ભાજપમાં આવનાર નિકુંજ રાઠોડે ભાજપનો ખેસ પહેર્યા બાદ આત્મસંતુષ્ટિ થયાનો અહેસાન થયાનું સભામાં જણાવ્યું હતું જ્યારે આગામી સોળ એપ્રિલે શોભનાબેન ઉમેદવારી પત્ર ભરશે જેની જાહેરાત કરી હતી જે સંગઠનના હોદ્દેદારો છે જે મંત્રી મહામંત્રી સહમંત્રી યુવા મોરચો જે કામે લાગી ગયા છે એના થકી મને વિશ્વાસ છે કે ચોક્કસ મારી જીત નિશ્ચિત છે હું ભારે બહુમતીથી જીતીશ એવો મને વિશ્વાસ છે ઉમેદવારીપત્ર હું સોળ તારીખે ભરવા જઈ રહી છું ત્યારે બહુ મોટી સ સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ મારી એમની હાજરી આપશે મને વિશ્વાસ છે કે મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને મારા જે સંગઠ બધા હોદ્દેદારો છે જે મંત્રી મહામંત્રી સહમંત્રી યુવા મોરચો જે છે લાગી ગયા છે એના થકી મને વિશ્વાસ છે કે ચોક્કસ મારી જીત નિશ્ચિત છે પ્રમુખ તરીકેનું કામ કરતો હતો પણ અત્યારે હું ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને જોડાઈ અને યશસ્વી વડાપ્રધાનના જે કરેલા કામો છે અને એ યોજનાઓનો જે લાભ સમાજને મળી રહ્યો છે એનાથી પ્રેરાઈ અને હું ભારતીય જનતા પાર્ટીમાં મારા ત્રીસ જેટલા યુવાન કાર્યકરો સાથે જોડાઈ રહ્યા

હું આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રભારીના પદ ઉપરથી રાજીનામું આપું છું આજ રોજ અને આ બે હજાર ચોવીસના લોકસભા સાંસદના ઇલેક્શનમાં અપક્ષ ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યો છું